હાલમાં સરીગામ બાયપાસ નહેરની બંને બાજુએ માર્ગ બનાવવા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં ડિમોલિશનમાં લોકોની જમીન વધુ જવાથી સ્થાનિકોમાં ભીતિ સેવાતા તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે સરીગામ બાયપાસ ઉપર સ્થાનિકો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડિમોલિશનમાં જતી જમીનોના માલિક અને આદિવાસી પરિવારના લોકો ખાસ ઉપસ્થિત રહી ડિમોલિશન કામગીરી હાથ ધરનાર પીડબ્લ્યુડી અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં સ્થાનિકો અને ભાજપ અગ્રણીઓએ ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત ગામના અગ્રણીઓએ અધિકારીઓ સાથે ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી। તે દરમિયાન અધિકારીઓ નહેરની બંને બાજુએ કેટલા મીટર સુધી ડિમોલિશન કરાશે તેવી જાણકારી માંગી હતી। સરીગામ ગ્રામ પંચાયતના સ્થાનિક સભ્ય જીતુભાઈ ભંડારીના જણાવ્યા અનુસાર બાયપાસ નહેર ઉપર રોડના નવીનીકરણમાં હાથ ધરાયેલ ડિમોલિશનમાં તેમના વિસ્તારના લોકોની વધુ જમીન એકવાર સામે વિરોધ નોંધાવ્યો હતો। ઉપસ્થિત અધિકારીઓને ડિમોલિશન સંદર્ભે જરૂરી સિંચાઈ વિભાગની પરવાનગી તેમજ ટીએલઆર દ્વારા મંજૂર કરેલા નકશાની માંગણી કરી હતી તથા 30 મીટર કરતા વધુ જમીન એકવાર સામે પોતાનો વિરોધ દર્શાવી વિકાસ કાર્યમાં સહયોગી કરવા જણાવ્યું હતું। જ્યારે સરીગામ ગ્રામ પંચાયતના માજી સરપંચ રમેશભાઈ દુમાડાએ પોતાના આદિવાસી પરિવારના લોકોની જમીન વધુ એક વાયર સામે વિરોધ દર્શાવી લડત આપવા સાથેની વળતરની માંગ કરી હતી, ત્યારે માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગના ડેપ્યુટી એજ્યુકેટિવ એન્જિનિયરના અધિકારીઓના જણાવ્યા અનુસાર માર્ગ મકાન વિભાગ સિંચાઈ વિભાગની નહેરની માર્જિનવાળી જમીન ઉપર બાઉન્ડ્રી કર્યા બાદ પીડબ્લ્યુડી રોડની કામગીરી કરવામાં આવશે। જીતેન્દ્ર એચ ભંડારી, હું અહીંયા ગ્રામ પંચાયતનો આ વિસ્તારનો સભ્ય છું અને અત્યારે આજે જે કંઈક અહીંયા જે આ બધા જો ભેગા થયા છે માણસો, એ અમારી જે પીડબ્લ્યુડી અત્યારે આ જગ્યાનું જે ડિમોલિશન મતલબ કે આજે એક્વાયર કરવા માંગે છે અને એનો કોઈક એના માટે પુરાવા નથી એ લોકો પાસે, અને શાના માટે કરે છે એને પૂછ્યું તો એ કે અમારે અત્યારે રક્ષા કોઈ નથી ને અમારે રોડ માટે કરીએ છીએ એમ કીધું, પણ એ ઓલરેડી અમે પહેલાં જ નહેર ખાતેને અમે જગ્યા આપેલી હતી અને એ નહેર ખાતાની જગ્યા એ કહે છે કે નહેરવાળે અમે આ જગ્યાઓ માટે કીધું છે અને એના માટે અમારો વિરોધ છે, સખ્ત વિરોધ છે અને એના માટે આમ અહીંયાથી જે વચ્ચેથી જાય છે વધારે પડતી જગ્યા લેવા માંગે છે એ લોકો જે પીડબ્લ્યુડીવાળા, અને એ કહે છે કે જો અત્યારે અમારું જે 30 મીટરનું જે વચ્ચેથી જે નહેરનું છે અમે આપેલું એ આપવા માટે બધા જ પ્રતિનિધિ મતલબ કે તૈયાર છે બધામાં ખેડૂત લોકો, પણ આ લોકોનું કહેવાનું છે કે અહીંયાથી વધારે જગ્યા લેવા માંગે છે આ લોકો અને એના માટે જ અમારો આ વિરોધ છે અને જ્યાં સુધી આ જે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ વિરોધ કરતા રહીશું અને જે એ લોકોનો જે નકશા અને ડીઆરએલમાંથી જે આવશે અને જે યોગ્ય લાગશે અમને અને વ્યવસ્થિત હશે તો જ અમે આ જગ્યા આપીશું, નહીં તો અમે લડત કરવા માટે તૈયાર છું। મારું નામ રમેશભાઈ દુમાડા, માજી સરપંચ, સાહેબ આજે અત્યારે અહીંયા જે જમીન સંપાદન થઈ રહી છે આપણે બાયપાસના નહેર ઉપર અને તમે આદિવાસી ભાઈઓ અને સમગ્ર જાતિના લોકો અહીંયા ઉપસ્થિત છે, તો શું છે આજની બેઠકનો ઉદ્દેશ્ય શું છે? બેઠકનો ઉદ્દેશ્ય આવ્યો હતો કે ગયા બુધવારે એ નેર ખાતાવાળા જાડેજા કરી સાહેબ છે એ આવેલા હતા અને જતીનભાઈ કરી પીડબ્લ્યુમાંથી આવેલા હતા, એ લોકોએ તે દિવસે અમારે રજૂઆતની સાહેબ એ લોકો કે અમારો નકશો લઈ ને તમારા જે કાંઈ તમારામાં પુરાવા છે એના હિસાબે મિટિંગ કરશું ને ડીઆઈ લાવી ને માપની સિદ્ધ કરશું, પણ આજ સુધી આ લોકો આજે આવ્યા ને મગમ વાત કરી કે આ શહેરની અમારી પાસે સાહેબ પણ અમે કોઈ બોલતા હો તો પીડબ્લ્યુવાળા જતીનભાઈ કરી બોલતા હતા અને મેં કીધું કે સાહેબ તમે તમારું ડિપાર્ટમેન્ટને એમાં લાગે વળગે જ નહીં, આ નેર ખાતાને લાગે તો નેર ખાતાવાળાને જ બોલવા દેવો, કેમ તો અમને ખબર પડે નેર ખાતાએ તમને કઈ રીતે કયા બેઝ પર આપી છે એનો મતલબ મેં કીધું તમે આ બે એને બોલવા જ નથી દેતા, તમે બોલો એટલે તમે મેં બહાર નીકળો એટલે એને ધક્કો મારી અમે બહાર કાઢ્યો ને સાઈડે નીકળી ગયા, એટલે મેં કીધું જ્યાં સુધી તમને કબજો નહીં આપે ત્યાં સુધી તમારે વચ્ચે બોલવાનું નહીં આટલું બોલો, અને પછી આ લોકો નીકળી ગયા, અમારે એક બીજું એક અમારે વર્ષોથી કોઈ સાંભળે એક આસ્થાનો વિષય છે, અમારો દેવ આવેલો છે આખો બાર ગામ, એ ગામ જ્યારે જ્યાં જામુ સમાજ આવેલો ત્યારે બી તે પહેલાંથી આ દેવ છે, જે વખતે જે મૂળ માલિક છે એના માલિકને બી નહીં ખબર કે આ દેવ ક્યારનો છે, તે એ દેવ માટે બી રજૂઆત કરી, તે દિવસે બી જાડેજા સાહેબ હતા તો મેં થોડું કીધું તો મેં એને કીધું ભાઈ આ કાઢી આપજો તમે કે નહીં કોન્ટેક્ટ થઈને સાઇટ કરું, મેં સાઇટ નહીં કરવાનું તમારે
પાસે પાવર છે એટલે 10-15 ફૂટ બીજી જગ્યા એકવાર કરી ને એને અમને એમ રાખજો, એ અમારી રજૂઆત છે. જો આ રજૂઆત તમે નહીં સાંભળશો તો અમે ઉગ્ર આંદોલન કરશું આદિવાસી. એ રીતના અમે આને રજૂઆત કરી.